चलो नमस्कार मित्रों, नालंदा विद्यालय में आपणे ऑनलाइन शिक्षण माध्यम थी तमारू स्वागत छे। आपणे अगाउ गणितनी अंदर चेप्टर नंबर 2 बहुपदी में 6 लेक्चर लीधेला छे, एनी घणी बधी विगतो समझावी छे। तमे एने विडियो द्वारा जोईने समझ्या पण हशो। लागू पड़ता मुद्दाओ तमे जुदा तारवी अने नोंध पण करेली हशे। पीडीएफ द्वारा मोकलेल लेसन पण कर्युं छे, कर्युं ने, एमां कदाच आ बधा विद्यार्थीओને कोई प्रॉब्लम नहीं होय, परंतु कोई ने कोई प्रॉब्लम होय तो घणा फोन द्वारा के मेसेज द्वारा पूछे छे। एने तो पहेला आपणे धन्यवाद दईए छीए, पण तोय छतां काई प्रॉब्लम वधारे रही गई पूछी न शक्या होय एवी कोई क्वेरी होय तो आपणे स्कूल चालू थाय त्यारे बधी अत्यारे ज बुकमां क्वेरी लखवानी अने आपणे एनी अंदर चालू थाय त्यारे क्वेरी बधी सोल्व करी देशुं। एटले कदाच आपणो थोड़ुं काचू रही गयो होय तो एनेथी बहु गभरावानुं नथी, कारण के आपणे एनो उपयोग करी शकीए। परंतु अत्यारे जे काम आपी छे एटलुं तमारी कक्षाएथी थवुं ज जोईए, न आवडतोय रही जाय ए वस्तु जुदी छे। आवडे छे काम करवानुं छे, वारे वारे एक बे वखत जोवानुं, पीडीएफमां पण घणुं बधुं लखीने स्पष्टीकरण आप्युं छे ते पण वाँचवानुं, જેથી કરીને આપણે મેક્સિમમ ગણિત આવડવા માંડે અને મિનિમમ પ્રોબ્લેમ દે, કારણ કે સ્કૂલ ચાલુ થશે એટલે કદાચ લોકડાઉન પૂરું થાય પછી સ્કૂલ ચાલુ થાય, સરકારશ્રી પરિસ્થિતિને અનુકૂળ જે નિર્ણય લીએ એને આપણે ફોલો કરવાનો થાય, આપણે પણ કોરોનાથી બચવા માટે કાળજી રાખવાની છે, સરકારશ્રીના આદેશ નિયમો આરોગ્ય વિભાગના પણ જે કાંઈ તકેદારી રાખવાની છે એને તમામને આપણે ફોલો કરવાનું છે, કાળજી રાખવાની છે, જેથી કરી આપણે અને આપણો સમાજ, વ્યક્તિ, માનવ બધા જ કોરોનાના રાક્ષસથી બચી શકીએ। એટલે આપણે ઘરે બેઠા અત્યારે આપણેથી જેટલું કામ થાય એટલું કરીએ, જેથી કરીને ટૂંકા ગાળામાં પછી આપણે કામ ઝડપથી કરી શકીએ। તો ચાલો બહુપદીની અંદર આપણે છેલ્લે लेक्चर नंबर 6 में बहुपदीना भागाकार अने तेनी साथे संकळायेली थोड़ी बाबतो जोई थी कि भागाकार करीने भागफळ ने शेष शोधवी, अवयव छे के केम चेक करवाना, हजी पण सांभळी लियो, एक बहुपदीनो एक अवयव आपो होय तो एने भागाकार करी नाखो, शेष शून्य वधे एटले अवयव छे, शेष आपणे शेष प्रमेयनी रीते पण शोधी शकाय, नवमा धोरणमां जोयुं हतुं ते, अने भागाकारथी पण शोधी शकाय, पण शेष प्रमेयथी જ્યારે આપણને ટૂંકી બહુપદી આપી હોય, માનો કે એક્સ વત્તા ત્રણ કે એક્સ માઇનસ બે ને એવી તો ચાલે, પણ એક્સનો સ્ક્વેર વત્તા 4x પ્લસ 5 એવું આપે તો શેષ પ્રમેયથી આપણે ઉપયોગ ન કરવો, ભાગાકારની રીતે જ વધારે ફાયદાકારક નીવડે। તો ચાલો આજે પણ આપણે ભાગાકારના જ મુદ્દાઓ છે, પણ એમાં અલગ અલગ પોઈન્ટ ઉપર આપણે દાખલા ગણવાના છે। તો ભાગાકારમાં આપણે ભાગ પ્રવૃત્તિ, બહુપદીની અંદર ભાગ પ્રવૃત્તિ આપણે જોઈ હતી અને બધાએ પાકી પણ કરી હશે જ કે ભાજ્ય છે, ભાજ્ય એટલે પી અક્ષ, એના બરાબર તમે ભાગાકાર કર્યો હોય તો જેટલા વડે ભાગ્યા એ ભાજક, તો ભાજક જી અક્ષ અને ભાગફળ, ભાગફળ ક્યુ અક્ષ, એ બંનેનો ગુણાકાર કરો અને વત્તા શેષ ઉમેરો, શેષ આર એક્સ। તો આ જે વિધાન છે એટલે આમ તો તમે વિધાનની દ્રષ્ટિએ જુઓ તો તમને ભાજ્ય પી એક્સ અને ભાજક જી એક્સ આપેલા હોય તો ભાગફળ ક્યુ એક્સ અને શેષ આર એક્સ એવા મળે કે આજે આપણે જે વિધાન છે આ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની ચકાસણી થાય જ, તમે ભાજક અને ભાગફળનો ગુણાકાર કરી અને શેષ ઉમેરો
100% ભાજ્ય જ આવું જોઈએ તો જ તમારો ભાગાકાર સાચો છે, નહીતર ભાગાકાર ખોટો છે તેવું મિત્રો કહેવાય. હજી પણ જેને ભાગાકારમાં પ્રોબ્લેમ હોય તો આપેલા ભાગાકાર જે શીખડાવ્યા છે એને બીજી વાર જોઈ અને બધા જ ભાગાકાર બીજી વાર ગણી નાખે. ભાગાકાર 100% સાચા પડવા જ જોઈએ. ભાગાકાર ન આવડે એવું ન બનવું છે, એના માટે પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરશો ભૂલ ઘટશે, પ્લસ માઇનસ કરવામાં સાદરૂપ આપવામાં ભૂલ થતી હોય તેમાં સુધારો થશે. એટલે આપણે ભાગાકાર આપણને આવડવો જોઈએ. હવે આપણે આનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓ છે ગણવાના છે, તો કેવા કેવા દાખલા ગણી શકાય એમાં એકાદ બે દાખલા આપણે જોયા હતા છેલ્લે લાસ્ટ ટાઈમ, કે આપણને ભાજ્ય અને ભાજક આપે તો ભાગફળ અને શેષ ભાગાકારથી શોધી શકીએ. ભાજક ભાગફળ અને શેષ આપે તો આપણે ભાજ્ય શોધી શકીએ આમાં મૂકીને, એ પણ આપણે એવો દાખલો ગણ્યો હતો. પરંતુ તમને આની અંદર શેષ આપી દીધી હોય અને ભાજક આપી દીધું હોય અને અથવા તો ભાગફળ અને શેષ અને ભાજ્ય આપી દીધું હોય તો તમે ભાજક શોધી શકો. જોજો ચાર છે, એક બે ત્રણ ને ચાર આપણે અહીં જોઈએ. જો આ ભાજ્ય એ તો આપણે જાણીએ એક, પછી આ ભાજક, આ ભાગફળ અને આ શેષ. જો તમને આ એક ભાજક આપી દે, આ ભાજ્ય આપી દે અને ભાજક આપી દીધો હોય તો તમે ભાગાકારથી આ બંને શોધી શકો. પરંતુ આ બંને સિવાય એ બે બેમાંથી એક આપે પણ બે એક સાથે ન આપેલા હોય, અને જો તમને ભાગફળ આપી દે એટલે કે ભાગફળ એટલે આપણે અહીં લખીએ ક્યુ એક્સ તમને આપી દીધા, લો શેષ આપી દીધી, તો આ બે ન શોધી શકો. તો આ બેમાંથી કોઈ પણ એક તમને આપેલું હોવું જોઈએ. માનો કે તમને ભાજક આપી દે તો તમે ભાજ્ય શોધી શકો. પરંતુ એટલે કે આપણે અમે શોધી શકીએ આલો, પરંતુ એટલે આમાં આ બે શોધીએ એટલે એમાં પ્રશ્ન કરી દઈએ શોધવાનો. પરંતુ તમને ભાજ્ય એ આપી દે, ભાજક પણ આપી દે અને શેષ આપી દે તો આ પણ શોધી શકો. એ તો ભાગાકારથી શોધી શકાય. આનો ભાગફળ આપ્યો હોય તો તમે ભાજક પણ શોધી શકો. બરાબર સમજો, આ બે એકસાથે આપે તો બે મળે, પણ આમાંથી કોઈ પણ એક જ તમને આપેલો હોય, કોઈ પણ એક આપી દે કે ચાલો તમને અહીંયા આ ભાજક આપી દીધો છે, તો ભાજક આપી દીધો હોય અને ભાજ્ય શોધવું હોય તો ત્રણ જોઈએ તમારે. જો આની અંદર તમને ભાજ્ય આપી દે બરાબર આ બંને આપી દે તો તમે આ શોધી શકો. ચાલો આપણે એમાં ગોખવાનું નથી કયા કયું શોધવાનું, દાખલાની તમને ઓટોમેટિક આપેલું જ હોય અને આ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને એનો જવાબ છે એ મળી જ જાય. જો કઈ રીતે શોધવાનું એક દાખલો આપણે જોઈએ. ચાલો આવો એક દાખલો છે, જો px બહુપદીને માઇનસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ વન વડે ભાગતા ભાગફળ x માઇનસ ટુ અને શેષ ત્રણ મળે છે તો px શોધો. મારા ખ્યાલ પ્રમાણે આ દાખલો આપણે છેલ્લા લેક્ચરમાં જોયેલો, પુનરાવર્તન કરી દઈએ. ચાલો આપણને ભાજક આપી દીધું છે એટલે આપણે આને જોઈએ. જો ભાજક તો ભાજક ક્યુ એક્સ આપણને આપી દીધા છે, માઇનસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ વન. હાલો ભાગફળ પણ આપણને આપી દીધું છે, તો ભાગફળ એટલે આપણે જાણીએ છીએ કે ક્યુ એક્સ એક્સ માઇનસ ટુ. શેષ પણ આપણને આપી દીધી છે આર એક્સ ત્રણ. જો મિત્રો એટલે આપણે યાદી જ બનાવી નાખવાની, કઈ કઈ બહુપદી આપણને આપી દીધી છે
પછી આપણે ભાગ પ્રવૃત્તિ એની અંદર મૂકી અને આપણે શોધી શકીએ. જો હવે ભાગ પ્રવૃત્તિમાં આપણે મૂકીએ તો આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે મૂકીએ, લખીએ ટૂંકમાં લખો તો ચાલે, તો અહીંયા આપણે લખીએ કે ભાજ્ય ક્યુ એક્સ અપી એક્સ ભાજક ભાજક જી એક્સ ભાગફળ, તો ભાગફળ ક્યુ એક્સ અને શેષ આર એક્સ. ચાલો આટલું આપણે જાણીએ છીએ આ ભાગ પ્રવૃત્તિ. હવે કિંમત મૂકી દઈએ, આપોઆપ જે બાકી બચતું હશે એ તમને મળી જશે. તો ચાલો પી એક્સ તો કી તો શોધવાના છે, ભલે એમ નંબર ભાજક તો આપણી પાસે છે જ, માઇનસ એક્સ નો સ્ક્વેર વત્તા એક્સ પ્લસ વન, કાઉન્સમાં જ મૂકવાના, ટેવ પાડવાની છે. જે કાઉન્સ નહીં કરે અને હું પરીક્ષાઓ લઈશ ત્યારે આવી બધી વિગતના માર્ક કપાઈ જવાના છે. જો આવડું ફરજિયાત છે, એ કાઉન્સ કરવાનું છે તો આપણા હાથની વાત છે. ભાગફળ એક્સ માઇનસ ટુ એ પણ કાઉન્સમાં, શેષ અહીંયા સરવાળો છે અને એક જ પદ છે એટલે એ કાઉન્સ ન કરો તો ચાલે. કાઉન્સ છોડવાનો બરાબર, કાઉન્સ છોડવામાં જેને કહેજી કાચું છે ગણિત, ધ્યાનપૂર્વક જોવે, દર વખતે જોવાનું છે. આ કાઉન્સનું પહેલું પદ આ કાઉન્સના બંને પદને વારા પરથી ગુણે, જેને ડાયરેક્ટ ભાવે મૂકવાનું જ, એક્સનો વર્ગ એક્સને ગુણે, ઓછે વત્તે ઓછા એક્સનો ઘન, આને ગુણે પાછો જો ઓછે ઓછે વત્તા ટુ એક્સનો સ્ક્વેર, એટલે આ એક્સના વર્ગનું પૂરું, હવે એક્સનો વારો, એક્સ આ બેને ગુણશે જ, સાથે વિચાર કરવાનો જ છે, એક્સ ગુણ્યા એક્સ એક્સનો સ્ક્વેર, એક્સ ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ટુ એક્સ, હવે આ એક ગુણ છે, પ્લસ એક ગુણ એટલે પ્લસ એક્સ જ રહીએ અને વત્તે ઓછે ઓછા ટુ અને પ્લસ ત્રણ તો છે જ. ચાલો સજાતીય પદોનું સાદું રૂપ, એક્સનો ઘન તો આમાં એક્સના ઘનવાળું પદ હોય તો જ સજાતીય, નથી એટલે એક્સનો ઘન એમનામ. ત્યાર પછી અહીંયા એક્સનો સ્ક્વેર એક્સનો સ્ક્વેર એટલે ટુ એક્સનો સ્ક્વેર ને પ્લસ એક્સનો સ્ક્વેર એટલે થ્રી એક્સનો સ્ક્વેર. ચાલો એક્સ વાળા પદ તો એ બે છે, માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ એટલે બાદબાકી થાય એટલે માઇનસ એક્સ વધે, કારણ કે આ માઇનસ ટુ છે ઓલા પ્લસ વન જ છે, માઇનસ ટુ ને પ્લસ ત્રણ એટલે પ્લસ વન. તો આપણને આ રીતે પી એક્સ મળે. એટલે અહીંયા ભાગ પ્રવૃત્તિનો આપણે ઉપયોગ કરી અને આપણે અહીંયા પી એક્સ શોધ્યા કહેવાય, એટલે આ રીતે આપણે છે એ પી એક્સ મેળવી શકીએ. હવે એક બીજો દાખલો આપણે જોઈએ. ચાલો આ જ રીતે આ જ ભાગ પ્રવૃત્તિના ઉપયોગથી આપણે એક દાખલો જોઈએ, પણ આ વખતે ભાજ્ય છે આપણે શોધવાનું નથી, ભાજ્ય આપણને આપી દીધું હોય અને ભાગફળ અથવા તો ભાજક શોધવાનું હોય. ચાલો આપણને આવો દાખલો આપ્યો છે, એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ અને પ્લસ ટુ આવી રકમ છે. આ બહુપદીને એક બહુપદી બહુપદી જી એક્સ વડે ભાગતા આપણને ભાગફળ અને શેષ બંને આપી દીધા છે. અનુક્રમે એટલે કે ભાગફળ છે એ આપણને એક્સ માઇનસ ટુ મળે છે અને શેષ માઇનસ ટુ એક્સ પ્લસ ચાર મળે છે, તો જી એક્સ શોધો લ્યો. મિત્રો આ દાખલો ત્રણ માર્કની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો, હમણાં જ પરીક્ષા આપણી ગઈ માર્ચ 2020ની, એમાં આ જ દાખલો પૂછાણવાનો ચોપડીમાં છે બરાબર, એટલે ચોપડીનો જ બેઠો દાખલો હતો. આ જો બરાબર જો
એક્સનોગન એની રકમ છે, જ્યારે આ બીજગણિત હોય તો રકમ બરાબર જોવાની, એકાદી પણ પ્લસ માઇનસની ભૂલ થાય તો આપણો આખો દાખલો ખોટો પડી જાય. આ બહુપદી તમને આપી દીધી છે, આ બહુપદીને એટલે કે આને બહુપદી જીએક્સ વડે ભાંગવા છે, તો એનો અર્થ એ જીએક્સ તમારે શોધવાના છે, જે ભાંગવાના છે જીએક્સ એને શોધવાના છે તમારે, જો એટલે એ ભાજક થઈ ગયા, આ જે છે એ ભાજ્ય થઈ ગયા, ભાગફળ અને તમને શેષ આપી છે. તો આપણે અહીંયા લખીએ, જો બરાબર દાખલો વ્યવસ્થિત ગણવાનો ત્રણ માર્કમાં હોય એટલે, તો અહીંયા ભાજ્ય, તો ભાજ્ય તમને આપેલા છે, તો ભાજ્ય પીએક્સ બરાબર એક્સનો ઘન, દાખલો ગણતી વખતે ક્રમમાં લખતું જવાનું, ખૂટતું પદ હોય તો ઝીરો સહ ગુણક કરીને મૂકતું જવાનું. જો આ ભાજ્ય થઈ ગયા. હવે ભાજક, ભાજક જીએક્સ એની કિંમત શોધવાની છે, એટલે પ્રશ્નાર્થ. ત્યાર પછી ભાગફળ, તો ભાગફળ ક્યુ એક્સ એ આપણને આપી દીધા છે, એક્સ માઇનસ ટુ, અને શેષ આર એક્સ એ પણ આપણને રકમ આપી છે, માઇનસ ટુ એક્સ પ્લસ ચાર. તો અહીંયા તમે આપણી ભાગ પ્રવૃત્તિ છે એ ભાગ પ્રવૃત્તિનું સૂત્ર આપણે મૂકીએ, જો બહુપદીની ભાગ પ્રવૃત્તિ અથવા ખાલી ભાગ પ્રવૃત્તિ લખી શકો. તો હવે આપણે ડાયરેક્ટ જ મૂકીએ તો પીએક્સ ભાજ્ય બરાબર ભાજક જીએક્સ એને ગુણ્યા ક્યુએક્સ વત્તા શેષ. તો પીએક્સ નું મૂલ્ય તો કે આપી દીધું છે, મૂકી દેવાનું. દાખલો ગોખવાનો નથી, કિંમત આપેલી જ મૂકવાની છે, આપોઆપ દાખલો બતાવશે તમે શું કરશો તે. ચાલો જીએક્સ, તો જીએક્સ તો એ તો શોધવાના છે એમને જ રાખો, ક્યુએક્સ એ આપ્યા છે તો એક્સ માઇનસ ટુ. જો કાઉન્સમાં જ મૂકું છું, કાઉન્સ નહીં કરવાની ટેવ રાખશો ભૂલનું પ્રમાણ વધશે, વત્તા શેષ. હવે અહીંયા શેષ સાથે કોઈ ગુણાકારમાં નથી, અહીંયા કાઉન્સ કરો તો ભલે ન કરો તો એની બહુ જરૂરિયાત નથી. તો માઇનસ ટુ એક્સ વત્તા ચાર, તો અહીં ડાયરેક્ટ માઇનસ ટુ એક્સ વત્તા ચાર મૂકી શકો. હવે જોજો, જો તમે કાઉન્સ ન કરો તો શું નુકસાની જાય, જો તમે કાઉન્સ નહીં કર્યો હોય તો તમને તરત જ લાવો સાદરૂપ આપી દે માઇનસ ટુ નું ચારનું, પણ ન આવે, કારણ કે આની સાથે ગુણાકાર છે. જ્યાં સુધી આ પદનો અહીંયા ગુણાકાર હોય ત્યાં સુધી સરવાળા બાદબાકી કોઈ દિવસ થાય નહીં. તો ચાલો હવે અહીંયા કિંમત મુકાઈ ગઈ, જો આ મુકાઈ ગઈ, અહીં બહુપદી પણ આવી ગઈ છે અહીંયા છે, અને આ છૂટું પદ છે, તો પહેલા આ પદને આ બાજુ લઈ લ્યો, એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર વત્તા એક્સ પ્લસ બે, તો બે એક્સ આ બાજુ એટલે પ્લસ ચાર માઇનસ, સાદરૂપ આપીએ તો એક્સનો ઘન એક જ છે તો એમને જ, એક્સનો સ્ક્વેર એ પણ એક જ છે તો એમને જ, એક્સ વાળા પદ બે છે પ્લસ ટુ એક્સ અને પ્લસ એક્સ, તો એ બંનેનો સરવાળો થાય એટલે પ્લસ થ્રી એક્સ થાય. અચળ પદ પણ બે છે પ્લસ ટુ માઇનસ ચાર, એ પણ સરવાળા બાદ બાકી છે એટલે પ્લસ ટુ માઇનસ ચાર એટલે માઇનસ બે. આપણે તો જીએક્સ શોધવા છે, તો આ જીએક્સ ને એમને રાખો, આ કાઉન્સ ને બરાબર ની બીજી બાજુ લઈ જવો પડે, પણ ગુણાકારનો સંબંધ છે તો છેદમાં જાય, તો છેદમાં જાય એટલે શું થશે, તો કે જીએક્સ આ બાજુ તો એમને જ રહ્યા, આ છેદમાં જાય તો એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ માઇનસ ટુ છેદમાં એક્સ માઇનસ ટુ. તો અંશ અને છેદ આ તો ભાગાકારનો સંબંધ કહેવાય, અંશ અને છેદ એટલે ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર, યાદ રાખો ગુણોત્તર ગુણાકાર નહીં. જો બારના છેદમાં પાંચ હોય તો આ ગુણોત્તર કહેવાય, એટલે એકચ્યુઅલી આ ભાંગાકાર જ થયો. આ છે એને તમે બાર ભાંગ્યા પાંચ લખી શકો, આ ગુણોત્તર કહેવાય અથવા ભાંગાકાર, અને જો આમ હોય તો ગુણાકાર કહેવાય.
गुणाकार अने गुणोत्तर ए बे शब्दों में शब्द भेद याद रखो। गुणोत्तर एटले एक जातनो भांगाकार, अंश अने छेद, अंश ने छेद भांगे तो अहीं थी अंश ने छेद भांगे, तो चलो आपणे अहीं भागाकार करवो पड़े, तो भागाकार करिए तो भाज्य तरीके एक्स नो घन माइनस त्रण एक्स नो स्क्वेर प्लस त्रण एक्स माइनस टू। मित्रों अहीं मैं आ भाज्य बोलो, ई आ भाज्य नथी, जोजो आ नवेसर थी रचाई गयो, अहीं भागाकार करवो छे एटले आ भाज्य अने आ भागफळ एटले भाजक एक्स माइनस टू वडे भाग्य। भाकर तो अपने हवे लगभग आवड़ी गया होय, तो एक्स नो स्क्वेर भाग चालशे एटले एक्स नो घन माइनस टू एक्स स्क्वेर आवे, निशानी उल्टी जाए, माइनस त्रण एक्स स्क्वेर प्लस टू एक्स स्क्वेर एटले माइनस एक्स नो स्क्वेर प्लस थ्री एक्स। हवे अहीं माइनस एक्स वडे भाग चालशे एटले आने गुणे एटले माइनस एक्स नो स्क्वेर, अहीं ओछे ओछे वत्ता टू एक्स, फरी पाछी निशानी उलटाविए, त्रण एक्समांथी टू एक्स जाए एटले एक्स वधे ने माइनस टू। हवे एक वडे भाग चाले, एक वडे गुणे एटले एना एज आवे, निशानी उलटी जाए एटले जीरो। ચલો અહીંયા આપણે ખબર છે કે આનો શેષ તો ન જ ઉઠવી જોઈએ, કારણ કે હવે આપણે આ બેનો ગુણાકાર જ કર્યો હતો અહીંયા અગાઉ જેથી મળી ગયા હતા, એટલે આપણે ડાયરેક્ટ જ હવે એ બહુપદી મળે, એટલે આ જે ભાગફળ મળ્યું એ આપણા માટે અહીંયા જે ભાગફળ છે એ જી એક્સ મળ્યો, એટલે એ જી એક્સ એટલે એ કોણ છે, તો આપણે આની અંદર જોયું છે કે અહીંયા લખ્યું હતું આપણે કે જી એક્સ શોધવાનો છે, એટલે જી એક્સ એટલે ભાજક થાય, તો અહીં માગેલ જી એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન। ત્રણ માર્ક ની અંદર આ દાખલો પરીક્ષામાં હમણાં જ પૂછાણો, જો આમ બીજું કાંઈ છે નહીં નવીનતા, આપણે ખબર હોય કિંમત મૂકી દો અને એનું સાદરૂપ આપવાનું, એમાં કાઉન્સ ફરજિયાત કરવાનો, નહીં તો સાદરૂપ અપાઈ જશે ખોટું, અમે દર વખતે જોઈએ છીએ કે આવું થતું જોઈએ છે વિદ્યાર્થીને, એટલે ભૂલ અહીંયા થાય। હવે બરાબર આ બાજુ અહીં સાદરૂપ આપે પછી આ છેદમાં જતા રહીએ, ભાગાકાર કરવાનો, એટલે આનો ભાગાકાર કરી નાખો એટલે અહીંયા તમને જવાબ મળે। એટલે આ રીતે કોઈને કોઈ ખૂટતી બહુપદી હોય ચારમાંથી તો આ રીતે દાખલો ગણી શકાય। એક બે વખત વિડીયો સ્ટોપ કરી અને પછી ફરીથી એ તમે જોઈ લ્યો, એટલે જેથી કરી અને આપણને બરાબર ફાવી જાય। હવે આપણે કાલે એટલે કે છેલ્લે લાસ્ટ ટાઈમ જોયું હતું કે અવયવ છે કે નહીં ચેક કરવા માટે આપણે ભાગાકાર કરતા હતા અને એમાં શેષ શૂન્ય આવે એટલે અવયવ છે, અને એનો અર્થ એવો થયો કે અવયવ હોય ત્યારે શેષ શૂન્ય જ હોય, તો હવે શેષ શૂન્ય હોય તો આપણે આની અંદર જો થોડોક ફેરફાર કરીએ, જોઈએ શેષ કે શેષ શૂન્ય હોય તો શું સ્થિતિ થાય, તો હવે માનો કે શેષ શૂન્ય છે તો આપણી ભાગ પ્રવૃત્તિ મુજબ શું થશે, તો કે પી એક્સ બરાબર અહીંયા આપણે જી એક્સ એને ગુણ્યા ક્યુ એક્સ વત્તા શેષ હોય, પણ શેષ તો આપણે કીધું કે શેષ તો શૂન્ય છે, તો શેષ શૂન્ય હોય તો આ કાઢી નાખીએ જો, તો આ બે ભાગ થયા, તો એનો અર્થ એ થયો કે જ્યારે કોઈ પણ બે બહુપદીનો ગુણાકાર એક ત્રીજી બહુપદી જેટલો થતો હોય તો જે બે ગુણાકાર છે બહુપદીનો એ એક બહુપદી ભાજ્ય હોય તો બીજી એક બહુપદી ભાગફળ હોય તો બીજી ભાજક જ હોય, એટલે ટૂંકમાં આ બે બહુપદી ભાજક અને ભાગફળ હોય,
तो ई बे नो गुणाकार करो तो अहीं तमने भाज्य मळे। એટલે આપણે કહી શકીએ કે જ્યારે શેષ શૂન્ય તો ભાજ્ય બરાબર શું થાય, તો કે એક બહુ બે બહુપદી નો ગુણાકાર, માનો કે આમાંથી કોઈ પણ એક તમને બહુપદી આપી દીધી, ચાલો જી એક્સ આપી છે માન લો, તો આ બહુપદી તમારે શોધવાની હોય અથવા આ શોધવાની હોય, માન લો કે આલો તમને પી એક્સ આપી દીધા પેલા જોઈએ અને જી એક્સ આપી દીધા, હવે આ શોધવી છે, તો જે આપેલ બહુપદી છે એના છેદમાં લઈ જાઓ, એટલે માનો કે પી એક્સ તમને આપી છે એટલે કે ભાજ્ય આપ્યા છે, જી એક્સ છે એક બહુપદી આપી છે એને છેદમાં લઈ જાઓ, તો સામે તમને ક્યુ એક્સ મળે, ભાગાકારથી મળી શકે। અહીંયા કેને ભાજ્ય ગણવો, કેને ભાજક ગણવાનું, કેને ભાગફળ ગણવો, એવું નહીં, બે બહુપદી આપી છે, બે માંથી ગમે તે એકને ભાજકને ભાગફળ ગણી શકો, તો બે માંથી એક આપી હોય તો આપેલ બહુપદી વડે જે પી એક્સ ને ભાંગી નાખો તો ભાગફળ આવે એ બીજી બહુપદી થાય, પણ ક્યારે શેષ શૂન્ય આપી દીધા હોય તો, અથવા તો બે બહુપદી નો ગુણાકાર આ બહુપદી આપી હોય, બે બહુપદી નો ગુણાકાર થી બનતી એક બહુપદી તમને આપી દીધી હોય અને એ જે બે બહુપદી છે એમાંથી એક આપી હોય બીજી શોધી હોય તો આ પદ્ધતિનો ઉપયોગ થાય, અને એ બંનેનો ગુણાકાર જ્યારે એક બહુપદી જેટલો થાય છે તો એ બંને બહુપદી આના અવયવ કહેવાય, બે અવયવ કહેવાય। તો આના ઉપરથી આપણે એ પણ જોવાનું છે કે એક બહુપદીનો એક અવયવ આપી દીધો, કે માનો કે તમને આવું આપી દીધું, ચાલો એક્સ નો વર્ગ વત્તા દસ એક્સ વત્તા સોળ આવો આપ્યો છે, આનો આ જે બહુપદી છે એ બે બહુપદીનો ગુણાકાર છે, તો તમને એમાંનું એમ કહી દીધું કે એક બહુપદી, તો એક્સ વધતા આઠ આપ્યું છે, અને બીજી બહુપદી શોધો, જો આ બે બહુપદીનો ગુણાકાર આ બહુપદી છે તો બીજી બહુપદી શોધો, તો કશું નથી કરવાનું, આ બહુપદી એક આપી છે એના વડા એને ભાંગી નાખવાના, જે ભાગફળ મળે એ બીજી બહુપદી, જાજ વસ્તુ કે આ બે નો આ બે નો ગુણાકાર આટલો થાય છે તો આ મૂકી દો, બે ગુણાકાર આના જેટલો થાય, આપેલ બહુપદી આ બધા એને ભાંગે, હવે આ બે બહુપદી નો ગુણાકાર આના જેટલો થાય છે, માનો કે આ બહુપદી છે એક્સ વત્તા બે, તો આ બંને નો ગુણાકાર છે, તો એનો અર્થ એ થયો કે આ જે છે એ આનો અવયવ છે, અને એ એક અવયવ વડે આને તમે ભાંગી નાખો તો જે ભાગફળ તમને મળવાનું છે એ બીજો અવયવ થાય, અને એ 100% જે ભાગફળ છે તમને આ જ મળે, એટલે આ બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે, એક અવયવ આપ્યો તો એક બહુપદી ગણી લો, એને એના વડે ભાંગી નાખો જે ભાગફળ મળે એ બીજો અવયવ અથવા બીજી બહુપદી। જો દાખલો આપણે કેવી રીતે જોઈએ એ પૂછીએ, જો કેવી રીતે દાખલો બને છે, ચાલો જો આવો એક દાખલો છે, જો એક્સ નો ઘન માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ અને માઇનસ ટુ નો એક અવયવ એક્સ માઇનસ ટુ તો બીજો અવયવ શોધો, એક અવયવ છે તો એ બીજો અવયવ છે એ આપણે શોધવાનો છે, તો ચાલો અહીંયા આપણને એક અવયવ આ છે તો એના વડે ભાંગી નાખવાનું, અહીંયા આપણે લખી નાખીએ આ ભાજ્ય તરીકે, એક અવયવ કોણ છે એક્સ માઇનસ ટુ, એને ભાજક ગણવાનો, બસ પૂરું, ભાગાકાર કરી નાખો, શેષ 100% ઝીરો જ આવવી જોઈએ, નહીં તો ભાગાકાર ખોટો, અવયવ હોય એટલે, અને ભાગફળ મળે એ તમારો બીજો અવયવ જોઈએ, જો એક્સ નો સ્ક્વેર, હવે ભાગાકારમાં આપણે બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ કારણ કે એ આપણને ફૂલ આવડતા જ હોય, હવે તો કારણ કે નવમા ધોરણની અંદર પણ આવતા હતા અને આપણે પણ એનું પુનરાવર્તન ખૂબ જ કર્યું,
अहीं गुणे एटले माइनस एक्स नो वर्ग प्लस टू एक्स निशाने उलटावी नाखीए एक्स वधे अने माइनस बे एक वडे भाग चाले એટલે જીરો જીરો તો અહીંયા પી એક્સ નો બીજો અવયવ એક્સ નો સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન છે લ્યો આ રહ્યો જો તો પેલો અવયવ કોનો હતો એ તો આપણે આપ્યો તો જ બીજો અવયવ થઈ ગયો તો એક અવયવ આપ્યો બીજો અવયવ શોધવો જ ભાગાકાર કરવાનો છે એક અવયવ વડે ભાંગી નાખો બીજો અવયવ તૈયાર ચાલો બીજો એક દાખલો જોઈએ જો ગુણાકારની અંદર વાત કરીએ આપણે એવો ને એવો એક દાખલો દાખલામાં ગણવાની પદ્ધતિમાં બિલકુલ ફેરફાર નહીં થાય ચાલો તમને એમ કીધું જો બે બહુપદીનો ગુણાકાર બે બહુપદીનો ગુણાકાર તમને આપી દીધો છે એક્સ ની પાંચ ઘાત માઇનસ ચાર એક્સ નો ઘન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ માઇનસ વન તેમાંની જો તમને શું કીધું બે બહુપદીનો ગુણાકાર આટલો છે તો આ બે બહુપદીમાંની એક બહુપદી તમને આપી દીધી છે એક્સ નો ઘન માઇનસ ત્રણ એક્સ પ્લસ વન હોય તો બીજી બહુપદી શોધો ચાલો આપણે આગળ દાખલો જો એમાં અવયવ કીધો તો એમ કહેતો વાંધો નહીં કે આ બહુપદીનો એક અવયવ આટલો છે તો બીજો શોધો ગુણાકારમાં એક બહુપદી આટલી છે તો બીજી બહુપદી શોધો વસ્તુ સેમ જ તો અહીંયા આપણે જોઈએ કે px બરાબર એક બહુપદી ગુણ્યા બીજી બહુપદી તો px બરાબર gx ગુણ્યા qx એવું લખી શકો અથવા સીધો ભાગાકાર કરી શકો તમે એવું નથી આ લખવાની કોઈ જરૂરિયાત નથી તો px ની જગ્યાએ આપણે મૂકી દઈએ x ની 5 ઘાત માઇનસ ચાર એક્સ નો ઘન પ્લસ એક્સ નો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ માઇનસ વન હવે આપણે આપણને એક બહુપદી આપી દીધી છે એને જી એક્સ કહી દો એવું લાગે તો અને ક્યુ એક્સ શોધવાનું જો કૌંસ તો કરવાના જ આ છેદમાં વહી જાય તો ક્યુ એક્સ બરાબર એક્સ ની પાંચ ઘાત અહીંયા ચાર ઘાત વાળું પદ ખૂટે છે ઝીરો મૂકો હોય તો અહીંયા મૂકી દો નહીં તો ભાગાકારમાં મૂકી શકો અહીંયા વર્ગવાળું પદ ખૂટે છે ચાલો હવે ભાગાકાર કરીએ તો અહીંયા એક્સ ની પાંચ ઘાત માઇનસ ચાર એક્સ ભાઈ અહીંયા શૂન્યવાળું પદ મૂકીએ ન મૂકો તો સજાતીય પદના સાદુરૂપમાં કાળજી રાખવી પડે ચાર ઘાત વાળું પદ નથી એટલે ઝીરો એક્સ ની ચાર ઘાત માઇનસ ચાર એક્સ નો ઘન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ માઇનસ વન મોટી રકમ હોય ત્યારે ખૂબ જ ચીવટ રાખવી પડે રકમ લખવામાં એક નાનકડી ભૂલ થઈ ગઈ એટલે દાખલો આપણો આખે આખો ખોટો પડી જવાનો છે ચાલો હવે અહીંયા ભાજક એમાં એક્સનો ઘન વર્ગવાળું પદ નથી એટલે અહીંયા મૂકી દઈએ ઝીરો એક્સનો સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ વન પાંચ ઘાત છે ત્રણ ઘાત એટલે બે ઘાત વડે ભાગ ચાલે તો એક્સ ની પાંચ ઘાત ઝીરો વાળા તો સીધી ઘાત જ લખી નાખવાની ઝીરો સહગુણક મૂકીને અહીંયા ગુણો એટલે માઇનસ ત્રણ એક્સ નો ઘન અને પ્લસ એક્સ નો સ્ક્વેર નિશાની ઉલટાવી નાખો હવે આ બે શૂન્યવાળા છે એટલે એનું કોઈ અહીંયા મિનિંગ નથી એનો રોલ જ નથી બે નીકળી ગયા એકાદ હોત તો સદરૂપ આપવું પડે માઇનસ ચાર પ્લસ ત્રણ એટલે માઇનસ એક્સ નો સ્ક્વેર
एक्स नो घन जो अहीं प्लस एक्स माइनस एक्स ए पण गया आपणे आ पद पछीनुं पद छे एटले एने आपणे पूर्तता करवा माटे जीरो एक्स नो वर्ग मूकी शकीए न मूको तो सजातीय नीचे सजातीय मूकवाना प्लस त्रण एक्स माइनस ચાલો હવે અહીંયા ભાગ આવશે માઇનસ એક વડે તો માઇનસ એક ગુણ એટલે એના જ પદ ફક્ત નિશાની ઉલટે ઝીરોમાં તો ગમે તે મૂકો કાંઈ ફેર ન પડે નિશાની ઉલટાવી નાખો બધા ઉડી ગયા જો તો માગેલ બીજી બહુપદી જે આપણે નામ આપ્યું છે જી એક્સ નહીતર કાંઈ જરૂર નથી એક્સ નો સ્ક્વેર માઇનસ વન જવાબ દે આ રીતે એક અવયવ આપ્યો હોય બીજો શોધો હોય તો એ ભાગાકાર બે બહુપદીનો ગુણાકાર આપ્યો હોય એમાં એક બહુપદી આપી બીજી શોધવી હોય તો એ ભાગાકાર ટૂંકમાં ભાગાકારના જ ઉપયોગના અલગ અલગ પ્રકારના દાખલા છે ભાગ પ્રવૃત્તિની અંદર કાંઈ ને કાંઈ ખૂટતી બહુપદી શોધવી હોય તો એની અંદર કિંમત મૂકી અને સાદરૂપ આપી અને ડાયરેક્ટ પણ ક્યાંક જવાબ મળે ક્યાંક ભાગાકાર પણ કરવો પડે એટલે આ રીતે દાખલાઓ છે એ ગણી શકાય હવે આવા દાખલાઓ જે એપ્લિકેશનની અંદર આપણે પીડીએફની અંદર ડે એટીએમ કરીને આપશે એની અંદર આપેલા છે ઘણા બધા દાખલાઓ છે એની અંદર એ ગણવાના છે ચાલો હવે આગળનો આપણે એક મુદ્દો હજી થોડુંક લઈ લઈએ આના પછીનું એક લેક્ચર આવશે એટલે બહુપદી ચેપ્ટર તમારે પૂર્ણ થશે ત્યારે એક નાનકડો મુદ્દો સેટ પોઈન્ટ લઈ લો તમને શૂન્ય આપ્યા હોય અને અવયવ નક્કી કરવાનું છે અવયવ આપ્યા હોય અને શૂન્ય નક્કી કરવાનું છે અવયવ અને શૂન્ય વચ્ચે શું સંબંધ છે પછી એના ઉપરથી એને ભાગાકારમાં આપણે જવાનું છે માનો કે તમને આવી એક કોઈ બહુપદી આપી છે આપણે જાણીએ છીએ કે એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા છ આ બહુપદી છે તમે આના અવયવ પાડો એટલે આપણે હું ડાયરેક્ટ મૂકી દઉં આવા અવયવ આવશે એનો ઝીરો લઈ લો તો આ બી એના અવયવ થયા હવે શૂન્ય શોધવા માટે આપણે શું કરીએ છીએ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો લઈએ છીએ અને એક્સ વત્તા બે બરાબર ઝીરો લઈએ છીએ જોજો જોજો બરાબર એક્સ બરાબર માઇનસ ત્રણ અને એક્સ બરાબર માઇનસ બે તો શૂન્ય અહીંયા શું થયું માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ શૂન્ય થયું એક્સ બરાબર કિંમત કહેવાય અને એક્સ બરાબર કિંમત થાય એટલે એમાંથી આપણને એક અંશ મળે એ અવયવ થયો જો ઉત્તરોત્તર ઊંધું જો અહીંયા એ જ વસ્તુ અહીંયા માઇનસ ટુ શૂન્ય તો એક્સ બરાબર માઇનસ ટુ કહેવાય જે શૂન્ય એ જ એક્સની કિંમત અને એ એક્સની કિંમત ઉપરથી તમને અવયવ મળી જાય અને અવયવ ઉપરથી અહીંયા બહુપદીની અંદર મૂકી શકાય તો આપણે એક જોઈએ કે માનો કે કોઈ આવી પીએક્સ નામની બહુપદી હતી ત્યાર પર છે જ એનું એક શૂન્ય ચાર છે તો કે તમે કહો સાહેબ એક્સ બરાબર ચાર હોય તો જ થયું હોય તો એનો અર્થ થયો કે એક્સ બરાબર ચાર ચારને બરાબરની આ બાજુ લઈએ તો માઇનસ ચાર એક્સ માઇનસ ચાર તો આ અવયવ થઈ ગયો જોજો ચાલો શૂન્ય ત્રણ છે તો એક્સ બરાબર ત્રણ પછી આ બાજુ આવે એટલે એક્સ માઇનસ ત્રણ એનો અવયવ થઈ ગયો ડાયરેક્ટ જ મૂકવાનું ચાલુ કરીએ તો એક શૂન્ય બે તો મનમાં જ થઈ ગયા હા એક્સ બરાબર બે થયા આ બાજુ લઈ લઈએ એટલે એનો અવયવ એક્સ માઇનસ ટુ ટૂંકમાં એક્સમાંથી આને બાદ કરો એટલે તમારો અવયવ તૈયાર કોઈ પણના અવયવ એક્સમાંથી બાદ કરવા થઈ શકે ન ખબર પડે તો એક્સ બરાબર કિંમત મૂકી અને અવયવ નક્કી કરવા માનો કે આપણે અલગ અલગ લઈએ તો જો માઇનસ એક શૂન્ય છે તો માઇનસ એક શૂન્ય હોય તો આને બાદ કરીએ એટલે ઓછે ઓછે વત્તા એક થઈ જાય આ અવયવ થઈ ગયા માનો કે માઇનસ સાત શૂન્ય છે હવે મનમાં વિચારો લો માઇનસ સાત શૂન્ય હોય તો એક્સ બરાબર માઇનસ સાત આ બાજુ એટલે પ્લસ થઈ જાય એટલે એક્સ પ્લસ સાત એના શૂન્ય પાંચ હોય શૂન્ય તો માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ રૂટ ત્રણ હોય એક્સ માઇનસ રૂટ ત્રણ
माइनस रूट टू हो तो एक्स प्लस रूट टू तो जो आवी केटली प्रेक्टिस करी सकाय त्रण द्वितीयांश छे शून्य अपूर्णांक छे तो अपूर्णांक शून्य हो तो जोईए आपणे आ शून्य छे एटले एने एक्स बराबर मूकीए कोई एम कहे कि साहेब आ रीते छे जोजो आमां तो अवयव कई रीते नक्की करवा अहीं बे रीते थाय जो એમાં બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે જે વિચારે છે એને એક ખ્યાલ આવે જો આ છે તો આ રીતે અવયવ થાય અને એક બીજી રીતે આ રીતે થાય અહીંયા બેને આ બાજુ લઈ લ્યો એટલે બે એક્સ બરાબર ત્રણ તો ટુ એક્સ માઇનસ ત્રણ આ રાખવા ક્યાં અવયવ ક્યાં ગણવા બે સાચા છે પણ આપણે ભાંગાકાર કરવો હોય અને આ અવયવને ભાજક તરીકે આપણે ગણવા છે તો તમને આ ભાગાકાર સહેલો પડશે અપૂર્ણાંકનો ભાગાકાર અઘરો પડે અને કદાચ તમે આમાંથી આ લાવવું હોય તો તમે લઈ શકો અહીંયા બે લસા લઈ લ્યો તો ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો એટલે આ રીતે પણ આવી શકે ને આ રીતે પણ આ રીતે અપૂર્ણાંક છે એને પૂર્ણાંકમાં ફેરવવાના લસા લઈને ચાલો બીજું લઈએ જો માનો કે તમને એક શૂન્ય આવું આપી દીધું વર્ગમૂળ ની અંદર ત્રણ રૂટ બે જો વર્ગમૂળ ની અંદર ત્રણ દ્વિતીયાંશ તો પણ આમ જ કરવાનું ત્રણ ના છેદમાં બે તો આ રૂટ એટલે ટોપી બે ને લાગુ પડે રૂટ બે ને લાગુ પડે બે ને અને ત્રણ ને તો આપણે વિચારી લેવાનું અલગ અલગ તો બે આને ગુણે તો રૂટ એક્સ અને બરાબર રૂટ ત્રણ રૂટ ત્રણ આ બાજુ જાય તો આ રીતે લેવાના જોજો અપૂર્ણાંક નથી આપણે ક્યાંય રાખવા અપૂર્ણાંક જેટલા રાખશો એટલું તમને અઘરું પડશે દાખલો તો થાય જ અઘરું પડે માનો કે આ રીતે શૂન્ય છે ખાલી રૂટ સાત છે છેદમાં ત્રણ છે જો તો આ શૂન્ય હોય તો એને એક્સ બરાબર ગણી લેવાના ત્રણ આને ગુણે અને પછી આ બાજુ આવે એટલે માઇનસ થાય આ એના અવયવ થઈ ગયા માની લો કે આ રીતે છે બે માઇનસ રૂટ ત્રણ આવા શૂન્ય છે જોજો તો આમાં બહુ ધીરજ રાખવાની જે શૂન્ય એક્સ બરાબર મૂકી દેવાના રફમાં પછી આને આ બાજુ લઈ લ્યો એટલે માઇનસ બે અને પ્લસ રૂટ ત્રણ અવયવ થઈ ગયા તૈયાર ચાલો પાંચ પ્લસ રૂટ ત્રણ છે તો એ એક્સ બરાબર ગણી જ લેવાના અને આ બાજુ લઈ જો એટલે માઇનસ પાંચ અને માઇનસ રૂટ ત્રણ થાય એટલે આ રીતે આપણને શૂન્ય પરથી અવયવ શોધતા આવડવા જોઈએ કારણ કે આપણો હવે નેક્સ્ટ મુદ્દો છે એ ટાઈપનો છે એ આપણે આના પછીના લેક્ચરની અંદર એ મુદ્દો લેશું બરાબર અત્યારે જે આપણે શીખ્યા છીએ એની તમે એપમાં જે પીડીએફમાં તમને આપે એમાં પ્રેક્ટિસ કરજો બુકની અંદર લખજો ન સમજાય કેજો મિત્રો શૂન્ય ઉપરથી અવયવ નક્કી કરવાની જે પદ્ધતિ છે એના તમારે તમારી જાતે જ સાત આઠ દસ ઉદાહરણ લેવાના પ્રેક્ટિસ કરવાની કારણ કે એની હવે જરૂરિયાત આગળ થવાની છે તો દરેક અત્યાર સુધીનું સમજાઈ ગયું હશે આવડશે ગણે અને પ્રેક્ટિસ કરે એવી શુભેચ્છા સો ધન્યવાદ